પૂજા વિદ્યાલયમાં સૌ વિદ્યાર્થી દોસ્તો, પૂજા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગુજરાતી એનો 10મો પાઠ આપણે લઈએ છીએ. જે લલિત નિબંધ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. હવે વિનોબા ભાવેનો જન્મ 11/9/1895 થયેલો અને તેમનું મૃત્યુ 15/11/1982 રોજ થયેલું. વિનાયક નરહરિ ભાવે વિખ્યાત વિનોબાની નામે રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત. વિચારપોથી સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર ક્રાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 એ તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન મેક્સિસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા વિનોબા ભાવેને. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખ અને વિકૃતિ શું છે અને અહીંયા લેખક એટલે કે વિનોબા ભાવે આપણને ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશિષ્ટ સ્પષ્ટ કરી છે. પાઠની શરૂઆત કરીએ છીએ. ધ્યાન રાખજો બધા. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સહજ સ્વભાવ એટલે એકદમ નોર્મલ સ્વભાવ. તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. પ્રકૃતિ સંસ્કૃતિ અને વિકૃતિ શું છે એ સમજાવવા માટે લેખકે મેં કહ્યું તે પ્રમાણે ઉદાહરણો આપ્યા છે. તો પ્રકૃતિ એટલે સહજ, સહજ એટલે કે નોર્મલ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે. આપણને દરેકની ભૂખ લાગે છે અને ભૂખ લાગે એટલે આપણે જમવા બેસીએ તો એ આપણી પ્રકૃતિ છે, એટલે કે ભૂખ લાગવી એ પ્રકૃતિ. હવે આગળ જુઓ. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે. આપણને ભૂખ ન લાગી હોય અને છતાં પણ આપણે ખાઈએ
તો એ વિકૃતિ કહેવાય. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. ફરી એક વખત મિત્રો સમજી લઈએ કે ભૂખ લાગે એ પ્રકૃતિ, ભૂખ લાગવાથી આપણે ખાઈએ તો એ પ્રકૃતિ છે, ભૂખ નથી લાગી છતાં આપણે ખાઈએ છીએ તો એ વિકૃતિ છે, અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે. મહેનત કરીને જાતે મહેનત કરીને ખાવું એ સંસ્કૃતિ છે, પરંતુ બીજા મહેનત કરે અને આપણે એ ખાઈએ તો એ વિકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. બીજા માણસ મહેનત કરીએ અને આપણે ખાઈએ તો એ વિકૃતિ જ છે. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. લેખક વિનોબા ભાવે કહે છે કે આ સંસ્કૃતિ હોઈ શકે જ નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપણા શ્રમથી એટલે કે આપણી મહેનતથી જે કંઈ આપણે પ્રાપ્ત કરીએ છીએ એ બીજાને આપ્યા સિવાય ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી, એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને જવું તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. આપણે પશુપણામાંથી માણસપણા તરફ આગળ વધવાનું છે અને આપણે એ આગળ વધીએ તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે સુખ દરેકને આનંદ આપી શકે એ હોય તો જ એ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી, તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારું ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે
વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. મિત્રો, એવું બને છે ઘણી વખત કે આપણે વિકૃતિને સંસ્કૃતિ માની લઈએ છીએ, પરંતુ એવું રહેવાની જરૂર નથી. આપણે સાવધાન રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. પશ્ચિમના દેશો એટલે કે બીજા દેશના લોકો વિજ્ઞાનની અંદર ઘણા બધા આગળ છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ ઘણું બધું લેવા જેવું છે તો લેવાનું. પરંતુ લેખક કહે છે કે એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે, તો તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એ ભૂલ આપણે નથી કરવાની કે જે વિકૃતિનો અંશ પડેલો છે એ આપણે લેવાનો નથી. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. પશ્ચિમના દેશોની વાત, દુનિયાભરની વાત કે જે સંસ્કૃતિ છે એ અપનાવવાની છે, આપણે વિકૃતિ અપનાવવાની નથી. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. દુનિયાભરની સંસ્કૃતિ તો આપણે અપનાવવાની જ છે, વિકૃતિ નથી અપનાવવાની. અને એ જ રીતે અહીંની પણ સંસ્કૃતિ જ અપનાવવાની છે, અહીંની વિકૃતિ આપણે અપનાવવાની નથી. આપણે ત્યાં પ્રાચીનકાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો. પ્રાચીનકાળથી એક જ ચીજ ચાલી આવતી હોય અને એ વિકૃતિ હોય તો એનો આપણે સ્વીકાર કરવાનો નથી. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું, પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. જો લેખક કહે છે, વિનોબા ભાવે આપણને સમજાવે છે કે આપણે ખાવાનું ન છોડી શકીએ. કેમ ન છોડી શકીએ? કારણ કે તે પ્રકૃતિ છે. પણ ખાવાની અંદર, ખોરાકની અંદર આપણે માંસાહારને તો છોડી શકીએ છીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. એ આપણી સંસ્કૃતિમાં નથી માંસાહાર. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. આપણને જે ખોરાક મળે, આપણે જે ખાઈએ છીએ, તો આડેધડ ન ખાવું જોઈએ, સંયમથી ખાવું જોઈએ, તો એ સંસ્કૃતિની દિશામાં એટલા આપણે આગળ વધીશું. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. વિકૃતિઓ ક્ષીણ થતી જશે, ઓછી થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે.
બહુ આગ્રહ કરી કરીને ખવડાવવું કે અક્રાંતિઓની માફક ખાવું એ પણ વિકૃતિ છે. લેખક કહે છે કે આગ્રહ કરી કરીને કોઈને ખવડાવવું નહીં, કારણ કે એ પણ વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું આંતર બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ અને ફરી આપણે આગળના પીરિયડની અંદર ફરી મળીશું.